આંતરરાષ્ટ્રીય દબાણથી બચવા પાકનું નવું કાવતરું. ઓલ ઇન્ડિયા લશ્કરે તૈયબા નામે બનાવ્યું સંગઠન. આતંકી સંગઠને જાહેર કર્યું છે હિટલિસ્ટ. વિરાટ કોહલી, પીએમ મોદી, અમિત શાહનું નામ છે આ લિસ્ટમાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અડવાણીનું નામ પણ આ લિસ્ટમાં છે. સંઘના વડા ભાગવત, જેપી નડ્ડાના નામનો પણ ઉલ્લેખ છે. રાજનાથસિંહ, નિર્મલા સીતારામનનું નામ પણ આ લિસ્ટમાં છે. તો પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ. બબ્બર ખાલસાને એક્ટિવ કરવાની કવાયત છે. જેલમાં બંધ સમર્થકોને છોડાવવાની યોજના છે. ગુપ્તચર રિપોર્ટમાં ખુલાસો થયો છે. પંજાબનો બબ્બર ખાલસાનો સભ્ય થયો છે એક્ટિવ. જેલમાં બંધ સમર્થકો સાથે થાય છે મુલાકાત. આરએસએસના નેતાઓ આતંકીઓના નિશાન પર છે. અમેરિકાના કેલિફોર્નિયામાં લાગેલી આગ બેકાબુ બનતી જઈ રહી છે. જંગલમાં લાગેલી આગ સ્થાનિક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે, જેના કારણે અત્યાર સુધી 2 લાખ લોકો બેઘર બની ચૂક્યા છે અને આગ સતત આગળ વધતી જઈ રહી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ભયાનક આગ. આગ બેકાબુ થયા બાદ ત્યાં ઇમરજન્સીનું એલાન કરવામાં આવ્યું. ભીષણ આગના કારણે ત્યાં અત્યાર સુધી હજારો લોકો પોતાનું ઘર છોડી અને બેઘર થઈ ગયા છે. જોરદાર હવાના કારણે જંગલમાં આગ પ્રસરી રહી છે અને બેકાબુ થઈ ગઈ છે. રહેણાંક વિસ્તારમાં આગ સતત ફેલાઈ રહી છે. હજારો એકર વિસ્તાર આગની ચપેટમાં આવી ગયો છે. તેજ હવાના કારણે સતત આગ ફેલાઈ રહી છે અને રહેણાંક વિસ્તારમાં ભારે તબાહી મચી ગઈ છે. કેટલી ઇમારતો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ છે. આગની ચપેટમાં આવવાના કારણે કેટલી ઇમારતો અને ગાડીઓ બળીને ખાક થઈ ગઈ. નદી પર બનેલ એક પુલ પણ આગની ચપેટમાં આવી ગયો અને ધુમાડાથી ઘેરાઈ ગયો. છેલ્લા કેટલાય વખતમાં બનેલી આગની ઘટનાઓમાં સૌથી ભીષણ આ આગ માનવામાં આવી રહી છે. હાલાતને જોતા કેલિફોર્નિયામાં ઇમરજન્સીનું એલાન કરવામાં આવ્યું છે. સ્થાનિક વિસ્તારમાં આગ વધતા ત્યાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે. આગમાં ફસાયેલા લોકોની તલાશ કરવામાં આવી રહી છે. સતત ફેલાઈ રહેલી આગને જોતા જ ત્યાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે, જેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જો એક આંકડા પર નજર કરીએ તો 1,80,000 લોકોને ત્યાંથી બહાર કઢાયા છે. ગઈકાલે પણ દિવસ અને રાત ઓપરેશન ચાલતું રહ્યું, લોકોને બહાર કાઢવામાં આવતા રહ્યા. આગની સાથે સૌથી મોટો ખતરો જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે તેને લઈને છે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી રહી છે અને જે આગને બેકાબુ બનાવી રહી છે. સ્થાનિક વિસ્તારો બળીને ખાક થઈ ગયા છે. આગને ઓલવવા માટે 2,000થી પણ વધારે જવાનો તૈનાત કરાયા છે, જેઓ સતત આગ પર પાણીનો મારો ચલાવી રહ્યા છે. આગ આગળ ન વધે તે માટે ફાયર બ્રિગેડની અસંખ્ય ગાડીઓ જગ્યા જગ્યા પર તૈનાત કરવામાં આવી છે. વિમાનની મદદથી પણ આગ ઓલવવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જો કે આ તમામ કોશિશ નાકામ સાબિત થઈ રહી છે. આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. આગ સતત વધી રહી છે અને ઝડપથી ભીડભાડવાળા વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. વીજળીના તારમાંથી નીકળેલી ચિનગારીઓના કારણે જંગલમાં આગ લાગી હોવાનું કારણ સામે આવી રહ્યું છે. આવામાં આગ વધુ ન ભડકે તે માટે વીજળીનો સપ્લાય પણ બંધ કરી દેવાયું છે. વીજળી ન હોવાના કારણે એક મોટો વિસ્તાર અત્યારે અંધારામાં ડૂબેલો છે. લોકો ડીઝલથી જનરેટરના સહારે રહેવા માટે મજબૂર બન્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચારનો સિલસિલો યથાવત રાખીશું. રોકાઈ રહ્યા